जान वाला से ते जान से गीताजीना सातमा अध्याय में भगवान भाव थी एटले प्रेम थी ज्ञान अने विज्ञान योग अर्जुन ने समझावे छे। तो ज्ञान तो दरेकना जीवन में होय छे, परंतु ये ज्ञान छे ने ये व्यवहारिक सत्तानु होय छे, पारमार्थिक सत्तानु नहीं, परमात्मानुं नहीं। तो परमात्मानुं ज्ञान छे ने एने विज्ञान कहेवाय, विशेष ज्ञान ने। दरेकना प्रकारमां जीवनमां जे ज्ञान छे ने ए सामान्य ज्ञान होय छे, ए दरेकना जीवनमां होय छे, पण विज्ञान एटले विशेष रूपनुं ज्ञान ए आवा महापुरुषो એટલે જે સદગુરુ છે ને એ જ આપી શકે, અગર તો એ જ બતાવી શકે। અને આ જે વિશેષ જ્ઞાન છે ને એ દરેકના જીવનમાં નથી હોતું। આ તો આવા કોઈક જાણવાળા પુરુષ હોય ને, એટલે કે જાણવાળા એટલે કે જિજ્ઞાસાવાળા, પોતાના સ્વરૂપને પામવાની જેને જિજ્ઞાસા હોય, ભગવાનને મેળવવાની જેને તમન્ના હોય, જેને મોક્ષ પામવાની ઈચ્છા હોય, આવી જેના જીવનમાં જિજ્ઞાસા હોય ને એ વ્યક્તિ છે ને એ જાણી લે। અને આવું જ્ઞાન જેના જાણપણામાં આવી જાય એના જન્મ મરણ સદાને માટે જતા રહેશે, કારણ કે એ સમાપ્ત થઈ જાય પછી જન્મ જ ન થાય એનો। તત્વ જ્ઞાન થી રે તરી જાય તત્વ જ્ઞાન થી રે તરી જાય કરોડો માયે વાસે કોક સમજે નહીં એના સ્વરૂપ સમજે નહીં એના સ્વરૂપ ને એવા છે ઠોકમ ઠોક અને એવા પ્રભુ ભગવાન ભાવ
નથી નાનું વિજ્ઞાન નો યોગ એવું ભણાવે તો આ જગતમાંથી જલમ ને મરણનો રોગ સદાને માટે જો ભગાડવો હોય તો આપણા વ્યવહારિક જ્ઞાનથી નહીં મટે, ગમે તેટલું ડાપણ છે, ગમે તેટલી નામના છે, ગમે તેટલી સમૃદ્ધિ છે, તોય જલમ મરણનો રોગ નહીં જાય. તો તત્વનું જે જ્ઞાન છે એ આ રોગ મટાડી શકે, એટલે તત્વના જ્ઞાનની જરૂર છે. તો તત્વ એટલે આત્મતત્વ, આત્માને તત્વ કહેવાય. જો આત્માનું જાણપણું મળે, આત્માનું જ્ઞાન થાય, તો જ આ ભાવસાગર તરી શકાય, નહીં તો આ ભાવસાગર તરી નહીં શકાય. અને આવા જિજ્ઞાસુ જન છે ને એ કરોડોમાં કોક જ હોય છે. ભગવાને સાતમા અધ્યાયમાં અર્જુનને લક્ષ્યમાં રાખીને કીધું છે, જાણ આખી જગતને કરી છે, અર્જુનને ખાલી લક્ષ્યમાં જ રાખ્યા છે કે હે અર્જુન, મારી ભક્તિ બાજુ હજારે એક વળે, એમાંથી હજારે એક મને યથાર્થ જાણે, તો આપણે કદાચ ગમે તેટલી મહેનત કરીએ તોય પણ પામી ન શકાય. પણ જેના જીવનમાં તીવ્ર જિજ્ઞાસા છે એ ગમે ત્યાંથી સત્ય વસ્તુ શું છે એને એ મેળવી લે અને પામી જાય. અને તો ભગવાને હજારે એક વ્યક્તિ ભક્તિ બાજુ વળે એમ કીધું છે, એટલે વધ્યા કેટલા? હજારમાંથી એક વ્યક્તિ ભક્તિ બાજુ એક વ્યક્તિ વળે તો વધ્યા કેટલા? 999. તો એવા હોય છે કે આ બધું જાણતા હોય છે, પોતે પોતાના સ્વરૂપને નથી જાણતા, એ આવા હોય છે, એ બધું જાણે. આ 999 જે વિદ્યા હોય ને એ આખા જગતનું જ્ઞાન એની પાસે હોય, આખા વિશ્વનું જ્ઞાન હોય, પણ પોતાનું જાણપણું એની પાસે ન હોય, પોતે પોતાને ન જાણતા. આવા તો થોકમ થોક છે, એટલે લાખો કરોડો અજ્ઞાનમાં પોતાનું જીવન જળના જીવડાની જેમ જીવતા હોય. અને એના જીવનમાં સત્ય તત્વ પામવાની અગર તો જાણવાની જિજ્ઞાસા જ ન થાય, હોય જ નહીં. તો ભગવાન કહે છે, મારી પ્રકૃતિ આઠ પ્રકારની, મારી પ્રકૃતિ છે આઠ પ્રકારની, એ તો પરાગ અને અપરાગ કહેવાય. વર્તી લેજો હે ને વિવેકથી, વર્તી લેજો હે ને વિવેકથી.
એવો ભણાવે ભગવાન પામથી અને જ્ઞાન વિજ્ઞાન નો યોગ જાણવાળા હશે તે જાણશે ભગવાન ભણાવે તો મારી પ્રકૃતિ છે આઠ પ્રકારની છે તો એમાં પરા અને અપરા એ બે છે તો આઠ પ્રકારમાં પરા અને અપરા કોણ તો ભગવાને બતાવ્યા છે એમાં આઠ પ્રકારની પ્રકૃતિ છે ને આઠ પ્રકાર બતાવ્યા છે સાતમા અધ્યાયમાં જોઈ લેજો એમાં જળ પૃથ્વી તેજ વાયુ ને આકાશ મન બુદ્ધિ ને અહંકાર આ આઠ પ્રકાર છે ને એ પ્રકૃતિના છે પણ એને વિવેક કરવાનું કહે છે ઉત્તમદાસ કીધું કે એનો વિવેક કરજો નહીતર પ્રકાર તો આઠ કહી દીધા પ્રકૃતિના ભગવાને પણ એમાં પરા કોણ અપરા કોણ એનો વિવેક આપણી પાસે શું તો વિવેક કરવાનું કીધું છે કે આમાં જડ કોણ અને ચેતન કોણ પ્રકૃતિ આઠ પ્રકારની છે એમાં જળ રૂપાય છે અને ચેતન રૂપાય છે તો આ પરા કોણ અને અપરા કોણ તો આનો યથાર્થ રીતે અર્થ આપણી મતિ અનુસાર આપણે એનો વિવેક કરીએ કે આપણો આ જે દેહ છે ને એ જળ છે તો આ જળના વિભાગ મહાપુરુષોએ બતાવ્યા છે એ ચાર વિભાગ છે પહેલો વિભાગ છે છોડ વિભાગ બીજો છે સૂક્ષ્મ વિભાગ ત્રીજો છે કારણ વિભાગ અને ચોથો છે મહાકારણ આ ચાર વિભાગ છે એ જળરૂપા પ્રકૃતિના છે એ જળરૂપા છે અને એ અપરા કહેવાય એ અપરા પ્રકૃતિ છે એ જળરૂપા છે અને અંતકરણમાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આને ચેતન રૂપા પ્રકૃતિ કહેવાય અને આ પરા પ્રકૃતિ છે ઓલી અપરા છે ને આ પરા ઓલી છે જળ રૂપા ને આ છે ચેતન રૂપા તો આપણા જીવનમાં સમજણમાં પરા અને અપરા એનો જો બરાબર વિવેક સમજણમાં સમજી લેવો જેમ સેમ યથાર્થ રીતે આપણી સમજણમાં આ વિવેક જેમ સેમ યથાર્થ રીતે સમજવાનો પ્રયાસ કરવો પૃથ્વીમાં પવિત્ર ગંધ છું હું પૃથ્વીમાં પવિત્ર ગંધ છું અને સૂર્ય અને ચંદ્રમાં પ્રકાશ તપસ્વીઓ માં તપસ
પૃથ્વીમાં પવિત્ર ગંધ શું? એટલે તો આ પૃથ્વી એટલે આપણો આ જે થોળ દેહ છે ને, એ પૃથ્વી જ છે. પૃથ્વીમાંથી જ બન્યું છે ને, પૃથ્વીમાં જ મળી જાય. એમાં પવિત્ર ગંધ એટલે આપણું આચરણ. આચરણ જો પવિત્ર છે ને, તો આખા વિશ્વમાં એની પવિત્ર ગંધ એટલે સુગંધ પવિત્ર આવશે. પણ આપણું આચરણ જો શુદ્ધ હોય તો સુવાસને ગંધ કહેવાય. તો આચરણ સારું હોય તો એની સુવાસ આવે, એટલે પવિત્ર ગંધ ઈ જ છે. અને સૂર્ય અને ચંદ્ર એટલે આપણી બંને જે આંખો છે ને, એ સૂર્ય ચંદ્ર સમાન છે. તો જમણી છે ને એ સૂર્ય છે, અને ડાબી છે એ ચંદ્ર છે. એમાં જે પ્રકાશ છે ને એ પરમ આત્મ તત્વનો છે, એટલે એમાં હું પ્રકાશ રૂપે હું છું એમ કીધું ભગવાને. તો ભગવાન એવું કહે કે આપણે સાંભળીએ એટલે આપણી દ્રષ્ટિ જાક બીજે જાય ભગવાનને ગોતવામાં, પણ સમજાય નહીં. સદગુરુને ચરણે ગયા વિના સમજાય નહીં ભગવાન કે પરમાત્મા. એને સમજવા માટે સદગુરુની વ્યવસ્થા કરવામાં આવી છે. તો એમાં પ્રકાશ છે ને પરમાત્મા તત્વનો છે, પરમાત્મા ઈ જ છે. અને તપસ્વીઓ એટલે આ તપસ્વીઓમાં હું તપ છું, એટલે તપસ્વીઓ કોણ? તો આપણી અંદર જે સસંપત્તિ છે, સમ દમ ઉપરામતિ તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન, એમાં સૌથી જે સંપત્તિ છે ને એને તિતિક્ષા કહેવાય. તિતિક્ષા છે ને એને તપ કહેવાય. તો આ તપસ્વીમાં તપ એ પણ હું જ છું. આ તિતિક્ષાની અંદર જે તપ છે ને એનું તપ એ હું જ છું. અને આખા વિશ્વમાં મારો વાસ એટલે આપણા આખા દેહમાં પરમાત્મા સિવાય કાંઈ એક કોઈ જગ્યા ખાલી નથી. ગમે ત્યાં તમારે તપાસ કરવો તો તપાસ કરવાની છૂટ. કોઈ સ્થળે તમારી હાજરી નથી એવું તમે ક્યાંક સાબિત કરી કે આ જગ્યાએ હું નહોતો. એટલે આખા વિશ્વમાં એટલે આખા દેહની અંદર પરમાત્મા કે મારો વાસ છે. સતરજો તમો ગુણ છે, એવો સતરજો અને તમો ગુણ છે.
ભણાવે ભગવાન બાથી જ્ઞાન વિજ્ઞાન નો યો જાણવાળા હશે તે જાણશે ભગવાન ભણાવે પામથી તો સત રજો અને તમો આ બધું હોવા છતાં સત્વ ગુણ હોય કે રજો ગુણ હોય કે તમો ગુણ હોય આ બધું ભલે હોય એ માત્ર વ્યવસ્થા છે હકીકત નથી અને તારું હોવું તો એવું છે ભગવાન કહે છે તું તો એવો છો તારું સ્વરૂપ તો એવું છે તારું હોવું એવું છે કે તું આ ત્રણેય ગુણથી તો પાર છો કારણ તું તો નિર્ગુણ છો ભગવાન કહે છે કે તું નિજ રૂપે તો નિર્લેપ છો નિર્લેપ તત્વ છો તને કોઈ પણ લેપી ન શકે આવું તો તારું સ્વરૂપ છે આવું તારું તો હોવું છે આવું તારા ધ્યાનમાં ધારી લે એટલે નક્કી કરી લે તારા ધ્યાનમાં એટલે તારી સમજણમાં તું આવું નક્કી કરી લે નામદાસ ગુરુ પર બ્રહ્મરૂપ છે નામદાસ ગુરુ બ્રહ્મરૂપ છે લે છે ઉત્તમ એનો સુટી ગયું એનું સંસારનું સુખ સુટી ગયું એને સંસારનું ભણીને ભગવાન ભણાવે પામથી જ્ઞાન વિજ્ઞાન નો યોગ જાણવાળા હશે તે જાણશે ભગવાન ભણાવે તો અમારા સદગુરુ શ્રી નામદાસ આ નામદાસ મહારાજ છે ને એ તો બ્રહ્મરૂપ છે અને એનો ઉત્તમ પ્રકારના વ્યક્તિ લાવ લે છે અગર તો લાવ લેતા હોય છે
આવા મહાપુરુષના લાવ કોણ લે? એવા ઉત્તમ પ્રકારના વ્યક્તિ હોય ને એ જ લાવ લે. અધમ વ્યક્તિઓને આની જાણ નથી, આ લાવ અધમ વ્યક્તિ નથી લઈ શકતા. તો આવો જેણે લાવ લીધો છે એને સંસારનું સુખ છૂટી ગયું. આવા ઉત્તમ પ્રકારના વ્યક્તિ ઉત્તમ એમ કહે છે કે મારે સંસારનું સુખ છૂટી ગયું અને અખંડ સુખની પ્રાપ્તિ થઈ ગઈ. કારણ કે શ્રી સદગુરુ નામદાસનો ભાવાદ્વૈત મત છે, ભાવાદ્વૈતનો જાણ્યો ભાવ. ઉત્તમ પ્રકારના વ્યક્તિઓ જે લાવો લાવ ક્યાં લે કે એનો જે ભાવાદ્વૈત મત છે, એનો જે ભાવ છે, એનું જે કહેવાનું છે, ભાવ એટલે એનું જે કહેવાનું છે એ ભાવને જાણી ગયા. તો આવા મત મહાપુરુષોના બે ચાર મહાપુરુષોએ આવા મત મતાંતર રજૂ કર્યા છે, રજૂ કર્યા એટલે જાહેર કર્યા છે. આવા ચાર મહાપુરુષો પેલા થઈ ગયા છે. તો એક મહાપુરુષનો એવો ભાવ છે, એક મત એવો છે કે દ્વૈતાદ્વૈત, અને બીજો મત એવો છે કેવલાદ્વૈત, અને ત્રીજા મહાપુરુષનો એવો મત છે કે શુદ્ધાદ્વૈત, અને ચોથા મહાપુરુષનો મત એવો છે કે વિશિષ્ટાદ્વૈત. અને આ અમારા સદગુરુ શ્રી નામદાસ એનો પાંચમો મત છે એ છે ભાવાદ્વૈત. આ બધા મતો સર્વોપરી છે, પણ આ દ્વૈતાદ્વૈતમાં બેપણું બતાય, દ્વૈત અને અદ્વૈત, દ્વૈતાદ્વૈત એટલે બેપણું બતાય આપણને બોલવામાં. દ્વૈત અદ્વૈત અને કેવલ અદ્વૈત, એમાં પણ એવું લાગે કેવલ અદ્વૈત ક્યારે કહેવું પડ્યું કે બીજું કાંઈક હોય તો કેવલ કહેવું પડે, ને શુદ્ધ અદ્વૈતમાં પણ સામે કાંઈક અશુદ્ધ હોય ત્યારે શુદ્ધ અદ્વૈત કહેવું પડે, અને વિશિષ્ટાદ્વૈતમાં પણ સામે બીજું રાખીને ત્યારે વિશિષ્ટાદ્વૈત એવું બોલવું પડે. તો આ દરેક મતો સર્વોપરી છે. તો આ ભાવાદ્વૈતમાં જરાય પણ બેપણાની જગ્યા નથી, બેપણું બતાય એવી જગ્યા નથી રહેતી. કારણ કે ભાવ, ભાવાદ્વૈત એટલે ભાવ, એટલે ભાવનો અર્થ થાય છે હોવું. મહાપુરુષોનો અને શાસ્ત્રોનો નિચોડ છે ભાવ એટલે હોવું, અને તે હોવું છે એ બીજાનું નથી, પોતાનું જ હોવું છે. હોવું એટલે પોતાનું જ, બીજાનું નહીં, બેપણું નહીં, દ્વૈત નહીં, અદ્વૈત, એક જ પોતાનું જ હોવું એ અદ્વૈત ભાવ છે, અને તે અદ્વિત્ય છે, બેપણું નહીં એવું છે. તો આ મત નામદાસ બાપુનો છે કે ભાવાદ્વૈત. તો આનો ભાવ જાણ્યો એટલે કે આવી રીતે જે સમજાઈ જવો એને જાણ્યો કહેવાય, અને આ ભાવને સમજણથી જાણી લીધો એને પામ્યા કહેવાય, ને એના જન્મ મરણ ટળે છે. સદગુરુ ભગવાનની જય.